બદમાશ ગયા વર્ષે તે
दाना बच्चाए कहीं पर बापू पछी जो पर बापू गया वर्षे तो घेटा नु बच्चू के हूँ अबे घेटा नु बच्चू ज बोले छे तो शू कहे छे कि भाई हूँ जन्म्यो न तो तुम्हारे ये शू छे तू पड़े घेटा नु बच्चू पर बापू गया वर्षे हूँ जन्म्यो पण न तो दिवस 20 तमारा फकरो में बोर्ड पर लख्यो ए में फरी थी फकरो जे चेकी ने शब्द लखवाना हता ए चेकी ने नवो फकरो फरी थी लखे तमारे यहाँ लखवानो छे। हवे नीचे जुओ फकरा मानी लीटी करेल करेला शब्दों ने बदले कोंसमाथी योग्य शब्द मूकीने फकरो फरी थी लखो। हवे कोंसमा क्या शब्द आप्या छे ते बन्ने एमा तेणे अने तेने। हवे जुओ फकरो वाँचो कागड़ो झाड ऊपर रहे हरण झाड नीचे रहे कागड़ो अने हरण तो जुओ कागड़ो अने हरण नीचे शू करीने आपी छे आपणने लीटी एना जग्याए तमारे कयो शब्द मूकवानो कोंसमांथी विचारवानुं छे। तो जुओ कागड़ो अने हरण सवारे जागे अने खोराक शोधवा जाए ए जंगलमां एक शियाळ पण रहे શિયાળ ઘણું લુચ્ચું હવે શિયાળ નીચે લીટી કરી છે બરોબર હરણને ફસાવવાની શિયાળે એક યુક્તિ વિચારી આ જંગલમાં એક શિકારીએ પ્રાણીને ફસાવવા જાળ પાથરી હતી પછી જુઓ પાછી શિયાળ નીચે લીટી કરી છે હરણને જાળમાં ફસાવી દીધું હવે જાળ નીચે પણ લીટી કરી છે હરણે પોતાને બચાવવા શિયાળને ઘણી વિનંતી કરી। હવે આપણે ફકરો ફરીથી લખીએ જુઓ કાગડો ઝાડ ઉપર રહે ત્યાં તો લીટી કરેલી નથી હરણ ઝાડ નીચે રહે પછી કાગડો અને હરણ તો બંને વ્યક્તિ થયા તો આપણે હરણ અને કાગડાની જગ્યાએ શું લખશું બંને લખીશું બંને સવારે જાગે અને ખોરાક શોધવા જાય જંગલમાં એક શિયાળ પણ રહે। હવે જુઓ શિયાળની નીચે લીટી કરી છે શિયાળ ઘણું લુચ્ચું તો એની જગ્યાએ આપણે શું લખીશું તે ઘણું લુચ્ચું હતું હરણને ફસાવવાની શિયાળે એક યુક્તિ કરી પાછી શિયાળ નીચે લીટી કરી છે તો આપણે શું લખીશું કે ભાઈ હરણને ફસાવવાની શિયાળની જગ્યાએ શું લખીશું તેણે તેણે એક યુક્તિ વિચારી આ જંગલમાં એક શિકારીએ પ્રાણીને ફસાવવા જાળ પાથરી હતી તેણે હરણને એમાં ફસાવી દીધો પોતાને બચાવવા તેણે ઘણી વિનંતી કરી। આ રીતે તમારે ફકરી ફરીથી લખવાનો છે દિવસ 20 પૂરો કરી ગુપ્તમાં મોકલ્યો।